તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. આજે દેશ અને દુનિયામાં ધૂળેટીના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે આમ આદમી આજે અમદાવાદમાં પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ડાન્સ ગુલાલ ઉડાડીને પાર્ટી પ્લોટોમાં ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં. બધા જ લોકો ધૂળેટીના પર્વની ઉજવણીમાં મગ્ન જોવા મળી રહ્યા છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન. જતીન, પાર્ટી પ્લોટોમાં પણ ધૂળેટીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, લોકો એકબીજાને રંગી રહ્યા છે અને મજા માણી રહ્યા છે, શું વિગત? બિલકુલથી, દેશ અને દુનિયામાં આજે ધૂળેટીનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ ધૂળેટીનો પર્વ જે છે તે તમામ લોકો ધૂમધામથી ઉજવી રહ્યા છે. અમદાવાદના સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે સિંધુ ભવન રોડ ખાતે એક પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમામ લોકો જે છે તે હોળી અને ધૂળેટીના પર્વનો ઉજવણી કરી રહ્યા છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અમદાવાદના પાર્ટી પ્લોટમાં ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે તમામ લોકો જે છે તે પોતે એકબીજાના મિત્રોને ગુલાલ લગાવીને પણ તેઓ ઉજવણી જે છે તે કરી રહ્યા છે. કેટલાક લોકો અહીં આગળ ધૂળેટી રમવા માટે આવેલા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે ધૂળેટી રમવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ જબરદસ્ત ઉત્સાહ છે આજનો. છેલ્લા કેટલા ટાઈમથી તમે પાર્ટી પ્લોટમાં હોળી રમવા જાઓ છો અને અહીંયા આવ્યા છો રમવા, અહીંયા શું ખાસિયત છે? 2 વર્ષથી જઈએ છીએ, પણ આ વખતે જે ડીજે વાળા છે અને એ લોકો બહુ સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે. આપણા મંથનભાઈ છે, રીલ ક્રિએટર. આવો મંથનભાઈ. મંથનભાઈ, શું કહેશો, હોળી રમવા ધૂળેટી રમવા માટે અહીંયા આવ્યા છો, કેટલો ઉત્સાહ નહીં, શું નવીનતા? નવીનતામાં એ છે કે મેન ત્યાં રેન ડાન્સ છે. લાઈક હું લાસ્ટ હોઈએ છીએ જોઉં છું તોબા રમવા માટે હોળી, પણ ત્યાં આવું સેટઅપ છે જ નહીં કે, અને જગ્યાઓ ખાસી મોટી એવી છે કમ્પેર ટુ ઓલ ધ ગ્રાઉન્ડ. સો અહીંયા મજા એમ છે કે લાઈક ગ્રાઉન્ડ વધારે છે, ડીજે બેસ્ટ છે બધું અહીંયા, અને ક્રાઉડ સારું એવું છે બધું અહીંયા, એટલે મજા આપણે અહીંયા વધારે આવ્યું લાગી રહ્યું છે મને. બધી મહત્વની વાત છે કે સીધા તમને એક વખત ફરીવાર દ્રશ્યો બતાવીશું કે મોટી સંખ્યામાં હાલ પાર્ટી પ્લોટમાં લોકો જે છે તે પહોંચી રહ્યા છે. રેન ડાન્સની સાથે ગુલાલ પણ ઉડાડીને અહીં આગળ લોકો જે છે તે ધૂળેટીનું પર્વ મનાવવાના છે. ખાસ કરીને ખાસિયત એ છે કે અમદાવાદમાં કેટલાક પાર્ટી પ્લોટો દ્વારા રેન ડાન્સનું આયોજન નથી કરવામાં આવતું, પરંતુ અહીંયા આગળ કરવામાં આવ્યું છે. એને લઈ તમામ લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે અને નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. જી 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 જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે. તો અમદાવાદના જે પાર્ટી પ્લોટ્સ છે તેમાં પણ ધૂળેટીના પર્વની